ભચાઉ નેશનલ હાઈવે પર મોડી રાતના આગમાં પેટ્રોલ ભરેલ ટેન્કર ભસ્મીભૂત થઈ ગયું હતું. ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અને ભારે નુકસાન પણ થયું હતું. કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભચાઉ નેશનલ હાઈવે પર ભચાઉથી ગાંધીધામ તરફ જતા બટિયા ઓવરબ્રિજ પાસે ટેન્કરમાં અકસ્માતે આગ લાગતા આખું ટેન્કર આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું. જ્યારે ટેન્કરના ચાલકને રસ્તે પસાર થતા એક્ટિવા ચાલક અકબરભાઈ નામના યુવાને ચાલુ આગે ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢીને બચાવી લીધો હતો. કૂદકો મારતા તેમના પગમાં સામાન્ય ઈજા થઈ હતી અને 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર આપી તેમને રજા આપી દેવામાં આવી હતી. અકસ્માતના બનાવની મળતી વિગત અનુસાર ગઈ રાત્રિના 2 વાગે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર વડોદરાથી કંડલા જતા ટેન્કરમાં બટિયા બ્રિજ પાસે અચાનક ટેન્કર પલટી ખાઈ ગયું હતું અને ટેન્કરમાં લૂઝ પેટ્રોલ ભરેલો આથી પડવારમાં આગ લાગી હતી. લપકારા મારતી આગે ટેન્કરને પડવારમાં લપેટમાં લઈ લીધું હતું, જ્યારે ચાલકને બચાવી લેવામાં આવ્યો હતો. નેશનલ હાઈવેના આજુબાજુના વિસ્તારમાં રહેણાંક વિસ્તાર હોય, પરંતુ તાત્કાલિક અસરથી ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ પ્રવીણ દાફડા, કુલદીપભાઈ વગેરે ટીમ ફાયર ફાઈટર સાથે દોડી જઈ પાણીનો મારો ચલાવીને આગને ઓલવી નાખી હતી. પરિણામે વધુ કોઈ નુકસાન થયું નથી, જો કે ટેન્કર સંપૂર્ણ ભસ્મીભૂત થઈ ગયું છે. ચાલકને સામાન્ય ઈજા થતા તેમને સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે અને વધુ બનાવ અંગે ભચાઉ પોલીસ તપાસ ચલાવી રહી છે.